विद्यार्थी मित्रों, ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 5 વિડિયો 5 આપણે આલેખ પોથીમાં હવે આગળ જઈશું। આમાં એક આલેખ આપેલો છે આ પરીક્ષામાં। આ જે હવે આપણે આલેખ શીખવાના જેને ધોરણ 8 ના લેવલના હતા, આગળ જે આલેખ શીખ્યા આપણે ધોરણ 6 ના લેવલના હતા। વર્ગના 60 વિદ્યાર્થીઓ ગણિત વિષયની કસોટીમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે અને એનો આપણે લંબ આલેખ તૈયાર કરવાનો છે। तमने प्रमाण माप आपी दीधेलू है। वायक्ष पर एक सेमी बराबर बे विद्यार्थी, तो अँ लखी दिया प्रमाण माप वायक्ष पर एक सेमी बराबर बे विद्यार्थी। विद्यार्थी मेळवेला गुण है आ बधु एक्स अक्ष पर लईशू। आप विद्यार्थी संख्या जो आवृत्ति हमेशा वायक्ष पर लईशू एवं तमने अँ बताऊँ छू। जो हाँ एक्स स्तरी पर आप वर्ग आपेला था जो जो 0 થી 10 पची 10 થી 20 20 થી 30 सड़ंग आपेलू है जो तो आप आ रीते लेवानू। आ 0 लेवाना पछी तरत पहलू टपकू करीन 10 20 30 40 50 60 70 ए रीते। अने अहीं विद्यार्थीनी संख्या लखवानी, अहीं नीचे विद्यार्थीना गुण लखवाना। अहीं आ जे विगत होय ने, आ जे विगत होय ए हमेशा एक्स अक्ष उपर लखवानी ने आ विगत वाय अक्ष उपर लखवानी। तो वाय अक्ष उपर विद्यार्थीनी संख्या लखी आपणे। एमां तमने प्रमाणमाप आपी दीधेलू छे। एक विद्यार्थी एक सेमी बराबर बे विद्यार्थी, 2 4 6 8 एम टोटल वधुमां वधु आपणे 22 सुधी लखीशुं। हवे पहेलो वर्ग कयो छे जोजो ध्यानथी। आ 0 થી 10 માં 2 તો 0 થી 10 એટલે 0 થી 10 સુધીનું આખું આડી લાઈન લેવાની અને ઊભી લાઈનમાં 2 લેવાના। અહીંયા હું તમને બતાવું છું જો આ 0 થી 10 કહેવાય તો 0 થી 10 એટલે આને ઊભી લાઈનમાં આડું 2 એટલે આ રીતે આપણે આલેખ તૈયાર કરીએ તો આપણે 0 થી 10નો આલેખ તૈયાર થયો। હવે બીજો છે 10 થી 20માં 10। અહીંયા 10 થી 20માં 10 છે તો આ 10 છે જો અને આ 20 છે અને એ સ્તંભમાં અહીંયા 10 સુધીનો આપણે આલેખ લેવાનો છે। આ 10 સુધીનો એટલે 10 થી 20 કહેવાય આ ખાનું એટલે આ રીતે આપણે જોઈન્ટમાં આવશે આલેખ। આ 10 થી 20માં 10 આવ્યા। હવે 20 થી 30માં 21 છે તો 21 ક્યાં આવે એ ધ્યાનથી જુઓ। હવે અહીંયા 20 છે જુઓ, આ 22 છે, 20 અને 22ની વચ્ચે કુલ 5 ખાના છે તો 1 સેમી બરાબર 2 એકમ છે આપણે એના 2.5 ખાના લઈ લઈશું। 2.5 ખાના એક્ઝેક્ટ 2.5 ખાનામાં આડી લાઈન દોરીશું। આ ધ્યાનથી જોજો, આડું ઉડું ના થઈ જાય એ 20 થી 30નો આલેખ આવ્યો આપણો। 20 થી 30નો એક આલેખ તૈયાર। એવી રીતે 19 કીધા છે 30 થી 40માં। 19 ક્યાં આવે? 18 અને 20ની વચ્ચે તો અહીંયા જો 18 અને આ 18 વાળી લાઈન છે, 18 વાળી લાઈન આ 20 વાળી લાઈન એ બેની વચ્ચે કુલ 5 ખાનામાંથી 2.5 ખાના લેવાના। 2.5 ખાના જેટલો આલેખ એ તૈયાર થયો આપણો 30 થી 40નો। હવે 40 થી 50માં જે 7 ક્યાં આવે? 6 અને 8ની વચ્ચે, 6 પછી 8ની વચ્ચે 2.5 ખાના તો અહીંયા 2.5 ખાના આપણે દોરીશું। તમારી પેન્સિલની અણી એકદમ પાતળી હોવી જોઈએ જેથી કરીને 2.5 ખાના સ્પષ્ટ તમને દેખાય। પછી 50 થી 60માં 1 આવશે, 50 થી 60માં 1 આવશે એટલે આપણે 50 થી 60માં 1 એટલે 0 અને આ 2ની વચ્ચે 2.5 ખાના લઈ લઈશું। 50 થી 60માં 1 આવે આ રીતે આપણો આલેખ તૈયાર। 60 થી 70નો આપેલો નથી। હવે બીજો જો આલેખ જોઈએ। એક શાળા શિક્ષકોની સંખ્યા તેની ઉંમરના વર્ગ અંતરાલમાં નીચે મુજબ છે। શિક્ષકોની ઉંમર આપેલી છે 20 થી 25 25 થી 30, આ બધા વર્ગ કહેવાય એને આપણે એક્સ અક્ષ ઉપર લઈશું। શિક્ષકોની સંખ્યા જે એ આવૃત્તિ કહેવાય એને આપણે વાય અક્ષ ઉપર લઈશું। અહીંયા કહે તમને પ્રમાણમાં આપેલું નથી પણ શિક્ષકોની સૌથી મોટી સંખ્યા જોઈ લો 6 આપેલી છે તો આપણી પાસે 6 ખાના તો છે જ એટલે પ્રમાણમાં વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 શિક્ષક લઈશું। હવે અહીંયા જુઓ તમે, અહીંયા તમને પહેલો વર્ગ આપેલો છે 20 થી 25, પણ અહીંયા શું કરવાનું 0 થી 20 ના લખાય કારણ કે પછી 20 થી 25 તો આ બેની વચ્ચે 5નો ગેપ છે અને આ બેની વચ્ચે 0 થી 20 એટલે 20નો ગેપ છે જો બાકીના બધામાં 5-5નો ગેપ છે તો અહીંયા શું કરવું પડે? અહીંયા ઓલરેડી આપણે આને કાપો મૂકવો પડે કારણ કે 0 થી 20 છે ને એ સળંગ દૂર સુધી ના લઈ જવાય એટલે એને આપણે કાપો મૂકીને નજીક લાવી દીધું એટલે એનો મતલબ કે અહીંયા 4 ખાના કાપી નાખ્યા આપણે તો હવે આપણી વર્ગ બની ગયા 20 થી 25। હવે જો 20 થી 25માં 4 શિક્ષકો છે તો 20 થી 25માં 4 શિક્ષકો છે એટલે આપણે આ રીતે આલેખ તૈયાર કરીશું। 20 થી 25માં 4 શિક્ષકો છે પછી 25 થી 30માં
पांच शिक्षकों जे तो आपणे पांच शिक्षकों सुधीनो आलेख दोरीशुं। पछी 30 थी 35 मां 6 शिक्षकों जे तो 6 शिक्षकोनो आलेख दोरीशुं। पछी 35 थी 40 मां 3 छे तो 3 सुधीनो आलेख दोरीशुं। तमे आलेख दोरो त्यारे खास चीवट ध्यान राखजो कि लाइन आड़ी अवड़ी ना जवी जोईए। 40 थी 45 मां 2 तो अहीं आपणे 2 सुधीनो आलेख दोरीशुं अने 45 थी 50 मां 5 45 થી 50 માં 5 એટલે આટલે સુધીનો આલેખ દોરીશું આપણે। હવે આપણે અહીંયા એના કેટલાક પ્રશ્નો છે જો કેટલા શિક્ષકોની ઉંમર 45 વર્ષથી વધુ પરંતુ 50 વર્ષથી ઓછી તો 45 થી 50 ની વચ્ચે તો 45 થી 50 ની વચ્ચે કેટલા શિક્ષકો છે 5 તો એનો જવાબ આવશે 5। કેટલા શિક્ષકોની ઉંમર 35 વર્ષથી ઓછી છે તો 35 થી ઓછી એટલા આટલા કહેવાય તો 35 થી ઓછીમાં અહીંયા કોષ્ટકમાં જ જોઈ લો એટલે ખબર પડી જશે 35 થી ઓછીમાં આ બધા આવી જાય 6, 4, 10, 5, 15 તો એનો જવાબ આવશે 15। આ રીતે આપણે હવે ત્રીજો આલેખ જોઈશું। અહીંયા જે આલેખ આપેલો છે નીચેના સ્તંભનું અવલોકન કરો અને એના પ્રશ્નોના જવાબ લખો તો આ તમે પ્રશ્નોના જવાબ જાતે તૈયાર કરી કાઢજો લખી કાઢજો। હવે અહીંયા આપણે જોઈએ છીએ જો અહીંયા તમને દુકાનદાર પોતાના ડિપાર્ટમેન્ટ સ્ટોર એમાં આવતા પુરુષ સ્ત્રી અને છોકરાઓ એની છોકરીઓની નોંધ આપેલી છે એ આની અંદર આપેલું છે ડબલ્યુ એટલે આ WMBG બરાબર। હવે જુઓ પુરુષ ડબલ્યુ એટલે સ્ત્રી એમ એટલે પુરુષ પછી બી એટલે છોકરા અને જી એટલે છોકરીઓ એ આપણે આલેખ તૈયાર કરવાનો છે। અહીં આપણે મેં તમને શીખવાડી હતી એ પ્રમાણે પહેલાં ડબલ્યુ છે તો આ ડબલ્યુ પર છે કે એક લીટો મારો બીજો ડબલ્યુ છે તો ડબલ્યુ પર એક લીટો મારો ત્રીજો ડબલ્યુ છે તો ડબલ્યુ લીટો પછી જી આપેલો છે તો જીમાં એક લીટો તો આપણે આ રીતે આલેખ તૈયાર કરીશું। તો આપણે આલેખ તૈયાર કરીશું તો આપણને જવાબ મળશે આનો હું તમને તમે જાતે કરી દેજો એનો જવાબ છે 28, 15, 5, 12 આ મેં દાખલો ગણેલો છે એટલે હું તમને ડાયરેક્ટ જવાબ કહું છું આપણે સમય ન બગડે એટલે આ આવૃત્તિ વિતરણ તમે જાતે તૈયાર કરજો આના આધારે આપણે પાછળ આલેખ તૈયાર આવે છે જુઓ। હવે આપણે આગળ જોઈ ગયા કે ભાઈ આનો આલેખ દોરવાનો છે ડબલ્યુમાં કેટલા હતા તો આગળ જોયું આપણે ડબલ્યુમાં કેટલા હતા 28 તો ડબલ્યુમાં 28 સુધી આપણે આલેખ દોરીશું પાના આપણે પ્રમાણમાં 1 સેમી બરાબર 2 એકમ લઈશું 2 ગ્રાહક તો અહીં લખેલું જ છે જુઓ મેં પ્રમાણમાં વાયક્સ પર 1 સેમી બરાબર 2 ગ્રાહક હવે આપણે ડબલ્યુમાં 28 લીધેલા તો આ ડબલ્યુવાળો આલેખ 28 આવે ત્યાં સુધી દોરવાનો છે તો 28 અહીંયા છે જુઓ એ આપણે દોરીશું એ પહેલાં આલેખ આધારી જ આ આલેખ હતો મેં તમને આવૃત્તિ વિતરણ જાતે એટલે કરવાનું કહ્યું કે હું તમને આલેખ દોરીને સમજાવી શકું કે તમે ડબલ્યુને બધા કાપા જાતે કરી શકશો। હવે એમ એટલે પુરુષ હતા એ કેટલા હતા 15 તો આમાં 15 ક્યાં આવશે જુઓ આ 14 છે અને આ 16 છે 14 અને 16ની વચ્ચે અઢીખાના એટલે 15 આવશે આ વચ્ચેના અઢીખાના લેવાના તમારે પેન્સિલ અણીવાળી રાખજો જેથી કરીને ખાના એકદમ સ્પષ્ટ દોરી શકાય। પછી બી કેટલા હતા 5 તો એ 5 ક્યાં આવશે 4 અને 6ની વચ્ચે અઢીખાના તો 4 અને 6ની વચ્ચે અઢીખાના એ આપણે 5 કોઈ પણ સ્તંભ દોરો ને તમે એટલે એની ઉપર એની વિગત લખી દેવાની એટલે ભૂલ ના પડે અહીંયા 5, 28, 15 હવે આવશે 12 તો આપેલો જ છે અહીંયા આ આવશે 12 આપણે અહીંયા 12 આવશે એટલે આપણો આ રીતે આલેખ તૈયાર। હવે બાકીનો આપણે આલેખ નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું આ રીતે તમે આલેખ તૈયાર કરજો આલેખ પોથીમાં બહુ જ સહેલું ચેપ્ટર છે તમને બધાને આવડી જાય એવું છે। ઓકે થેન્ક યુ।